બ્રિગમાત મહત્વના સમાચાર સાથે આગળ વધીએ. કંડલા તેમજ આસપાસના વિસ્તારમાં ગેસ ગળતરની ઘટના બની છે, જ્યાં 400 જેટલા લોકોને ગેસ ગળતરની અસર પહોંચી છે. તો ગેસ લીકેજથી રહીશોને આંખમાં તીવ્ર બળતરાની તકલીફો ઉભી થઈ રહી છે. ગંભીર ઘટના છતાં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રામાં જાણે હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક 400 લોકોને સારવાર આપી ખારી રોહર રેલવે યાર્ડ રેલવે સ્ટેશન 5 કિલોમીટરના જે વિસ્તાર છે ત્યાં સુધી ગેસ લીકેજની અસર પહોંચી છે. કોઈક ઔદ્યોગિક દ્વારા ઝેરી એમોનિયા ગેસ છોડવામાં આવ્યો હતો હવામાં, તેના કારણે આ ઘટના બની હોવાની પણ જાણકારી મળી રહી છે. ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. રાજકોટના જેતપુરમાં મામલતદાર કચેરી બહાર ખેડૂતોએ નવતર વિરોધ કર્યો છે. ગળે ફાંસો લગાવે તેમ દોરડા બાંધી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. તો જેતપુરના ખેડૂતોની પાણીની પાઇપલાઇનને લઈને મુખ્ય 4 માંગણી છે. આ માંગણીઓ જો નહીં સંતોષાય તો ખેડૂતો આકરા પાણીએ છે. તો અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો. પાણીની પાઇપલાઇન સહિતની માંગ છે. આ માંગ સાથે સૂચક બેનર સાથે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. માહિતી આપશે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, અનોખી રીતે ખેડૂતોએ વિરોધ પ્રગટ કર્યો છે, શું માંગ રહી છે તેમની? ચોક્કસ, જે રીતે જેતપુરમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને અલગ રીતે જેતપુરના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ખેડૂતો દ્વારા ગળામાં દોરડું બાંધીને ગળેફાંસો ખાતા હોય તે રીતે એક નવતર પ્રયોગ કરી અને વિરોધ નોંધાવ્યો છે. જે રીતે પાણીની વાત હોય, ખાતરની વાત હોય, અલગ અલગ જે મુદ્દાઓ છે તેને લઈને ખેડૂતો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે. જી હરીન, આભાર માહિતી બદલ. તો ખેડૂતોએ નવતર રીતે વિરોધ નોંધાવ્યો છે. વિવિધ જે માંગ છે, 4થી વધુ માંગ સાથે તેમણે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે જો આ માંગ નહીં સંતોષાય તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. તો ગળે ગાળીઓ લગાવીને વિરોધ નોંધાવાઈ રહ્યો છે. પાણીની લાઇન જે છે, પાઇપલાઇન, તેને લઈને માંગ છે અને વિવિધ માંગ સાથે ખેડૂતો એકત્ર થયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તો જેતપુરમાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો છે. પાણીની પાઇપલાઇનની માંગણી સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને હવે જોઈએ 2 મિનિટમાં 10 ખબર. બિગ બોસના ઘરમાંથી નીકળ્યા બાદ નેહા પેન્ડસે જણાવ્યું છે કે હું બિગ બોસના ઘરમાં ફરી જવા માંગી રહ્યો છું. હું ઈચ્છું છું કે મારી વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થાય. વધુમાં તેણે કહ્યું છે કે તેણે બિગ બોસના ઘરમાં ગુસ્સો નથી બતાવ્યો, તેથી તે બેઘર થઈ ગઈ છે. આલોકનાથ, કે જે હિન્દી ફિલ્મ અને ટીવી સિરિયલના જાણીતા ચહેરા છે, જેના પર પ્રોડ્યુસરે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ત્યારે પ્રોડ્યુસર સામે આલોકનાથે માનહાનીનો કેસ દાખલ કર્યો છે અને માફીની માંગ કરી છે. હવે જ્યારે કસોટી જિંદગી કી ચુની કોમલિકાનો પ્રોમો વિડીયો સામે આવ્યો છે, ત્યારે શિલ્પા સિંધે પોતાનું રિએક્શન આપ્યું છે, જે સાંભળીને હિના ખાનના ફ્રેન્ડ્સ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. હંમેશા હિનાને નિશાન બનાવતી શિલ્પાએ હિનાના ખૂબ જ વખાણ કર્યા અને પોતાના ટ્વિટર પર કોમલિકાનો પ્રોમો પણ પોસ્ટ કર્યો. ભારતમાં મીટૂ કેમ્પેઇનની શરૂઆતનો શ્રેય તનુશ્રી દત્તાને મળે છે. ત્યારે તનુશ્રીને સપોર્ટ કરતા અક્ષય કહ્યું છે કે તેવા શખ્સ સાથે કામ નહીં કરે જેના પર આવા ગંભીર આરોપ લાગ્યા હોય. તો આ જ વાત જે છે, આમિર ખાને પણ વાતને સમર્થન આપ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સુષ્મિતા સેન મોડેલ રોહમન શોલેને ડેટ કરી રહી છે. આ બંને ઘણીવાર સાથે પણ જોવા મળી રહ્યા છે. હમણાં જ મુંબઈ ફેશન વીકમાં જોવા મળ્યું હતું કે સુષ્મિતા રેમ્પ પર વોક કરી રહી હતી અને તે સમયે રોહમન સુષ્મિતાને બંને દીકરીઓ સાથે તેને ચીયર કરી રહ્યો હતો. સમય છે સમાચાર સમાપ્તિનો. પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ સાથે જ આપ અપાની વેબસાઇટ news18gujarati.com પર લોગ ઇન કરી શકો છો. નમસ્કાર.